મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત છે. આપણે સીધા જઈશું ત્યાં. તેમજ સ્પોર્ટ્સ ટેકનોલોજીની સેન્ટરની સ્થાપના માટે પણ 35 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. મને વિશ્વાસ છે કે આ ફાળવણી દ્વારા રાજ્યના યુવાનોને વધુ સુવિધાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થઈ શકશે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તો વર્ષોથી ઉચ્ચ શિક્ષણ સાથે સાંસ્કૃતિક સંવર્ધન કરતી આવી છે. આજે પદવીદાન પ્રાપ્ત કરી રહેલા તમે સૌ પણ એ જ યુનિવર્સિટીના જ્ઞાન પરંપરાના સંવાહક છો. આપણને ગૌરવ થાય કે MS યુનિવર્સિટીએ રાષ્ટ્રનું દિશા દર્શન કરતા વિરલ વ્યક્તિઓનું પણ સિંચન અને સંવર્ધન કર્યું છે. મહર્ષિ અરવિંદો આ યુનિવર્સિટીના કોલેજમાં જ વાઇસ પ્રિન્સિપાલ તરીકે 13 વર્ષની સેવા આપી હતી, તો સાથે સાથે તેઓ મહારાજા સાહેબના પ્રાઇવેટ સેક્રેટરી પણ રહ્યા હતા. આપણે હમણાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ ઉજવ્યું. પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રના મૂળ ધારા સમાન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે આંબેડકરની કેરિયરમાં પણ ગાયકવાડ શાસન અને આ શહેરનો મહત્વનો ફાળો છે. મહારાજા ગાયકવાડે ડૉક્ટર આંબેડકરને વિદેશ અભ્યાસ માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી. આચાર્ય વિનોબા ભાવે, દાદા સાહેબ ફાળકે અને નોબેલ પ્રાઇઝ વિનર રામકૃષ્ણ વૈકી પણ આ યુનિવર્સિટીના એલ્યુમિની છે, તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આવી વિરલ વિભૂતિઓ MS યુનિવર્સિટીના માધ્યમથી રાષ્ટ્રને દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે એમ હું સ્પષ્ટપણે માનું છું. આજનો દિવસ તમારા સૌના જીવનમાં સુવર્ણ દિવસ છે, કેમ કે અહીંના તમે જ્ઞાન મેળવવા જે પરિશ્રમ કર્યો છે તેની કસોટીને એણે ખરા ઉતરીને તમે ડિગ્રી મેળવી છે. તમને આ પડાવ પર પહોંચવામાં સમાજનો સૌથી મોટો ફાળો છે. હવે તમારો સમય છે સમાજને પરત આપવાનો. શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે. અહીં તમે મેળવેલું જ્ઞાન ગામડાના કોઈ ખેડૂતને મદદરૂપ થઈ શકે, તમે શીખેલી ટેકનોલોજી કોઈ જટિલ સમસ્યાનું સમાધાન શોધી આપે, તમે મેળવેલી પ્રોફેશનલ સ્કિલ કોઈ વ્યવસાય ચલાવવામાં અને રોજગારી સર્જનમાં મદદરૂપ થઈ શકે. એ રીતે જોવા જઈએ તો અહીંના પ્રત્યેક યુવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના મુજબ વિકસિત ભારત 2047માં અવશ્ય યોગદાન આપી શકે એવો મને પાકો વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. તે દિશામાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ બનાવ્યો છે. વિશ્વના ટોપ 100 ઇન્સ્ટિટ્યૂટમાં એક ગુજરાતનું હોય અને ટોપ 250માં ઓછામાં ઓછી 10 સંસ્થાઓ ગુજરાતની હોય તે સંકલ્પ સાથે આપણે ગુજરાતમાં નોલેજ ઇકોનોમીનું નિર્માણ કરવું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ગ્લોબલી એમ્પ્લોયેબલ વર્કફોર્સ તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે. યુવા શક્તિના કૌશલ્ય અને કૌવતથી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આજે ડિગ્રી મેળવનાર અને મેડલ મેળવનાર સૌ યુવાનો રાષ્ટ્રહિત સર્વોપરિના ભાવ સાથે દેશના અમૃતકાળને કર્તવ્યકાળ બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.